નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 તરંગો એના સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણવાના છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 15.4 સુધી ગણેલા હતા, બરાબર? ત્યાર પછી આજે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 15.5 થી. જો ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 15.5 એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે તમે એવું શીખ્યા છો કે એક પરિમાણમાં પ્રગામી તરંગ y બરાબર fxt દ્વારા રજૂ કરાય છે. આવો આપણે શીખી ગયા કે એક પરિમાણમાં પ્રગામી તરંગ y બરાબર fxt દ્વારા રજૂ કરાય છે, જ્યાં x અને t એ x -vt કે x vt જેવા સંયોજન રૂપે દેખાય છે, બરાબર? x અને t એ x -vt કે x vt જેવા સંયોજન રૂપે દેખાય છે, બરાબર? આ વસ્તુ આપણે થિયરીમાં ભણી ગયા છીએ. એટલે કે y બરાબર fx + vt શું આનાથી ઉલટું સત્ય છે? આવો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે. આપણને સ્થાનાંતરનો એક વિધેય આપેલું છે y બરાબર f કૌંસમાં x + vt, શું આનાથી ઉલટું સત્ય છે? આવો આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે. આગળ રકમમાં કીધું છે કે y ના નીચેના વિધેયો શક્ય રીતે પ્રગામી તરંગને રજૂ કરે છે કે કેમ તે ચકાસો, બરાબર? y ના આપણને અલગ અલગ ત્રણ વિધેયો આપેલા છે, એ શું પ્રગામી તરંગને રજૂ કરે છે કે કેમ એ પણ આપણે ચકાસવાનું છે. પહેલું વિધેય આપણને આપેલું છે y બરાબર x -vt નો હોલ સ્ક્વેર, બીજું આપેલું છે y બરાબર log કૌંસમાં x vt ના છેદમાં x0, અને ત્રીજું આપેલું છે y બરાબર 1 / x vt. આ y ના શક્ય વિધેયો છે. હવે એ વિધેયો પ્રગામી તરંગને રજૂ કરે છે કે કેમ એ પણ આપણે અહીંયા ચકાસવાનું છે. તો સૌથી પહેલા આપણે આ પ્રશ્નનો જવાબ આપીએ કે y બરાબર f કૌંસમાં x + vt શું આનાથી ઉલટું સત્ય છે? તો એનો જવાબ આવશે ના. જવાબ શું આવશે? ના. y બરાબર f કૌંસમાં x + vt નું ઉલટું સત્ય નથી, બરાબર? ઉલટું એટલે આ પ્લસ ની જગ્યાએ માઇનસ ને માઇનસ ની જગ્યાએ પ્લસ, આવું વિધેયની અંદર સત્ય નથી, બરાબર? એટલે y બરાબર fx + vt નું ઉલટું સત્ય નથી. બીજું આપણને કીધું છે કે y ના આ શક્ય વિધેયોમાંથી કોઈ વિધેય એ પ્રગામી તરંગને રજૂ કરે છે કે કેમ તે આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ પ્રગામી તરંગને રજૂ કરતા તરંગ વિધેયની મૂળભૂત જરૂરિયાત એવી છે કે બધા x અને t ના મૂલ્યો માટે તરંગ વિધેયનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ચોક્કસ હોવું જોઈએ, બરાબર છે? આ છે પ્રગામી તરંગ વિધેયને રજૂ કરતા તરંગ વિધેયની મૂળભૂત જરૂરિયાત. શું એની મૂળભૂત જરૂરિયાત છે? તો કે પ્રગામી તરંગને રજૂ કરતા તરંગ વિધેયની મૂળભૂત જરૂરિયાત એ છે કે બધા x અને t ના મૂલ્યો માટે તરંગ વિધેયનું મૂલ્ય ચોક્કસ હોવું જોઈએ. પરંતુ આપણને આ જે ત્રણ વિધેયો આપેલા છે એમાંથી x અને t ના બધા મૂલ્યો માટે તરંગ વિધેયનું મૂલ્ય ચોક્કસ આપેલું નથી, બરાબર? તેથી આપણે લખીએ કે y ના આપેલા વિધેયો માટે પ્રગામી તરંગની એક પણ શરત
પડાતી નથી બરાબર છે આપેલા વાયના વિધેયો માટે પ્રગામી તરંગની એક પણ શરત પડાતી નથી તેથી બધા તરંગ વિધેયો બધા તરંગ વિધેયો પ્રગામી તરંગને રજૂ કરતા નથી બરાબર આ ત્રણમાંથી એક પણ તરંગ વિધેય એ પ્રગામી તરંગ વિધેયને રજૂ કરતું નથી કારણ કે પ્રગામી તરંગને રજૂ કરતા તરંગ વિધેયની મૂળભૂત જરૂરિયાત એ છે કે બધા x અને t ના મૂલ્યો માટે તરંગ વિધેયનું મૂલ્ય ચોક્કસ હોવું જોઈએ બરાબર પણ આપેલા વિધેયો માટે પ્રગામી તરંગની એક પણ શરત પડાતી ન હોવાથી આમાંથી કોઈ પણ તરંગ વિધેય એ પ્રગામી તરંગ વિધેયને રજૂ કરતું નથી ક્લિયર તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 15.5 જોઈ લો વ્યવસ્થિત આખો દાખલો પછી આપણે આગળનો દાખલો કેલ્ક્યુલેટ કરીએ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.6 ગણીએ જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક ચામાચીડિયું હવામાં 1000 કિલોહર્ટ્ઝ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે આપણને ધ્વનિની આવૃત્તિ આપેલી છે ન્યુ બરાબર 1000 કિલોહર્ટ્ઝ તો આ ધ્વનિની આવૃત્તિને કિલોહર્ટ્ઝમાંથી આપણે હર્ટ્ઝમાં ફેરવીએ તો આના બરાબર આ 1000 છે એને આપણે 10^3 લખીએ એને ગુણ્યા કિલો એટલે 10^3 હર્ટ્ઝ તો આ થઈ જશે 10^6 હર્ટ્ઝ તો આપણને ધ્વનિની આવૃત્તિ હર્ટ્ઝમાં મળી ગઈ કેટલી 10^6 હર્ટ્ઝ આગળ રકમમાં કીધું છે જો આ ધ્વનિ તરંગ એક પાણીની સપાટીને મળતું હોય તો એ પરાવર્તિત ધ્વનિ અને બી પારગમિત ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે બે પ્રશ્ન આપણને પૂછેલા છે પ્રશ્ન નંબર 1 પરાવર્તિત ધ્વનિ અને પ્રશ્ન નંબર બી પારગમિત ધ્વનિ એની આપણે શું શોધવાની છે તરંગ લંબાઈ લેમ્ડા કેટલી હશે અલગ અલગ આપણે શોધવાની છે આગળ ધ્વનિની હવામાં ઝડપ 340 મીટર પર સેકન્ડ બરાબર ધ્વનિની હવામાં ઝડપ એને હું a વડે દર્શાવું છું va વડે કેટલી આપેલી છે 340 મીટર પર સેકન્ડ અને પાણીમાં ઝડપ આપેલી છે 1486 મીટર પર સેકન્ડ બરાબર પાણીમાં જે ઝડપ છે એને આપણે vw વડે દર્શાવીએ અને એ આપેલું છે 1486 મીટર પર સેકન્ડ બરાબર તો આપણે શોધવાનું શું છે તો કે પરાવર્તિત ધ્વનિની તરંગ લંબાઈ અને બીજું પારગમિત ધ્વનિની તરંગ લંબાઈ એકદમ સહેલો દાખલો છે પહેલા આપણે વિચારીએ પરાવર્તિત ધ્વનિ માટે પરાવર્તિત ધ્વનિ માટે એના માટે આપણે તરંગ લંબાઈ લેમ્ડા એ ધારી લઈએ ધારો કે પરાવર્તિત ધ્વનિની તરંગ લંબાઈ કેટલી છે લેમ્ડા એ છે તો હવામાં ધ્વનિની ઝડપ શોધવા માટેનું સૂત્ર આપણે ભણી ગયા શું થાય તો કે હવામાં ધ્વનિની ઝડપ va બરાબર હવામાં ધ્વનિની જે તરંગ લંબાઈ છે એને આપણે લેમ્ડા એ કરીએ અને ઇનટુ મ્યુ બરાબર છે આપણે શોધવાનું છે લેમ્ડા એ બરાબર va ના છેદમાં ન્યુ va કેટલું આપેલું છે તો કે 340 છેદમાં ન્યુ 10^6 બરાબર 340 ગુણ્યા 10^6 તો આને આપણે આમ લખી શકીએ 3.4 ગુણ્યા 10^4 મીટર આ આપણને પરાવર્તિત ધ્વનિની તરંગ લંબાઈ મળી ગઈ આના જેમ જ હવે આપણે પારગમિત ધ્વનિ માટે વિચારીએ પારગમિત ધ્વનિ માટે હવે આપણે પારગમિત ધ્વનિ માટે તરંગ લંબાઈ લેમ્ડા w થઈ ગઈ બરાબર ધારો કે
पानी में गति करता ध्वनि तरंग लंबाई लैम्डा डबल्यू छे। हवामां गति करता ध्वनि तरंगनी तरंग लंबाई लैम्डा ए, એવી જ રીતે પાણીમાં ગતિ કરતા ધ્વનિની તરંગ લંબાઈ લેમ્ડા ડબલ્યુ છે, તો આપણે ઝડપ માટે લખીએ વી ડબલ્યુ બરાબર લેમ્ડા ડબલ્યુ ઇન્ટુ ન્યુ, તો લેમ્ડા ડબલ્યુ બરાબર વી ડબલ્યુ ના છેદમાં ન્યુ, લેમ્ડા ડબલ્યુ બરાબર વી ડબલ્યુ કેટલું આપેલું છે આપણને 1486 1486 છેદમાં 10^6 થાય, તો લેમ્ડા ડબલ્યુ બરાબર 1486 ગુણ્યા 10^-6 બરાબર 1, 2, અને 3, તો લેમ્ડા ડબલ્યુ બરાબર 1.4 ગુણ્યા 10^-3 મીટર બરાબર। તો પારગમિત ધ્વનિ માટેની તરંગ લંબાઈ કેટલી આપણને મળે છે 1.4 ગુણ્યા 10^-3 મીટર બરાબર। તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 15.6 કે જેમાં આપણે પરાવર્તિત ધ્વનિની તરંગ લંબાઈ શોધવાની હતી અને ત્યારબાદ પારગમિત ધ્વનિની તરંગ લંબાઈ, આ બંને તરંગ લંબાઈઓ મળી ગઈ। જોઈએ દાખલા નંબર 15.6 ત્યાર પછી આપણે આગળ વધી। હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.7 ગણીએ। જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક હોસ્પિટલમાં પેશીમાંની ગાંઠ એટલે કે ગ્રંથિનું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે। જો ગાંઠમાં ધ્વનિની ઝડપ 1.7 કિલોમીટર પર સેકન્ડ બરાબર છે, ધ્વનિની ઝડપ આપણને આપેલી છે v બરાબર 1.7 કિલોમીટર પર સેકન્ડ, તો આને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો શું લખાય 1.7 ગુણ્યા 10^3 મીટર પર સેકન્ડ, આટલી આપણને ધ્વનિની ઝડપ આપેલી છે। હોય તેમાં ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે આપણે લેમ્ડા શોધવાનું છે। આગળ રકમમાં કીધું છે કે સ્કેનરની કાર્યવાહક આવૃત્તિ 4.2 મેગાહર્ટ્ઝ છે બરાબર છે, આવૃત્તિ તમને કેટલી આપેલી છે ન્યુ બરાબર 4.2 મેગાહર્ટ્ઝ, અને આપણે હર્ટ્ઝમાં ફેરવી નાખીએ તો કેટલું થશે 4.2 ગુણ્યા 10^6 હર્ટ્ઝ, આ આપણને આવૃત્તિ આપેલી છે, આ ઝડપ આપેલી છે, આપણે શોધવાનું છે શું તરંગ લંબાઈ। તો ધારો કે પેશીઓમાં ધ્વનિ તરંગની તરંગ લંબાઈ લેમ્ડા છે બરાબર, પેશીઓમાં ધ્વનિ તરંગની તરંગ લંબાઈ કેટલી આપણે ધારીએ છીએ લેમ્ડા, તો ધ્વનિની ઝડપ શોધવા માટેનું સૂત્ર v બરાબર લેમ્ડા ઇન્ટુ ન્યુ, તો લેમ્ડા બરાબર v ના છેદમાં ન્યુ। ચલો v કેટલું આપેલું છે આપણને તો કે 1.7 ગુણ્યા 10^3 છેદમાં ન્યુ કેટલું આપેલું છે 4.2 ગુણ્યા 10^6 બરાબર છે। તો 1.7 ભાગ્યા 4.2 કરશો તો તમને જવાબ મળશે 0.4746 બરાબર, આ પ્લસ ઉપર જાય તો માઇનસ, માઇનસ 6 પ્લસ 3 ગુણ્યા 10^-3 ઘાત, તો આના બરાબર આપણે લખી શકીએ 4.04 ગુણ્યા 10^-4 ઘાત મીટર, આ આપણને શું મળી ગઈ તરંગ લંબાઈ બરાબર। એક પોઈન્ટ આપણે જમણી બાજુ ખસીએ છીએ એટલે ઘાત શું થશે વધશે, તો લેમ્ડા બરાબર 4.04 ગુણ્યા 10^-4 ઘાત મીટર, ક્લિયર। તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 15.7। આવો દાખલો એક માસના એમસીક્યુ માં પૂછાય બરાબર છે, જોઈ લો વ્યવસ્થિત ત્યાર પછી આપણે આગળનો દાખલો ગણીએ। હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.8 ગણીએ। જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ
yht बराबर 3 sin काउंस में 36t प्लस 0.018x प्लस pi by 4 वडे रजू कराए छे। अपने एक लंब हार्मोनिक तरंग आपेलू छे, એનું સમીકરણ શું છે? તો કે yxt બરાબર 3 sin કૌંસ માં 36t પ્લસ 0.018x પ્લસ pi by 4 વડે રજૂ કરાય છે, જ્યાં x અને y, આ x અને y બંને સેન્ટીમીટર માં હવામાં અને t સેકન્ડ માં છે। x ની ઘન દિશા ડાબે થી જમણી તરફ છે, બરાબર। તરંગ પ્રસરણ ની દિશા જો ડાબી બાજુ થી જમણી બાજુ હોય તો એને આપણે ઘન દિશા લેવાની છે। તો એમાં આપણને પ્રશ્ન નંબર એ પૂછેલો છે કે આ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ છે। આપેલું જે લંબગત હાર્મોનિક તરંગ છે એ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ છે? જો પ્રગામી તરંગ હોય તો એની ઝડપ કેટલી, એટલે આપણે v શોધવાનું છે, અને તરંગ પ્રસરણની દિશા કઈ હશે એ આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે શું કરીશું, તો કે આપેલા લંબગત હાર્મોનિક તરંગને પ્રગામી તરંગના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ, બરાબર। આપેલ લંબગત હાર્મોનિક તરંગ સમીકરણને પ્રગામી તરંગના વ્યાપક સમીકરણ, પ્રગામી તરંગનું વ્યાપક સમીકરણ કયું છે? તો કે y x t બરાબર a sin, ખરેખર તો kx માઈનસ ઓમેગા t પ્લસ phi આવે, પણ આ સૂત્ર મુજબ જોવા જઈએ તો આપણે પહેલા શું લખવું પડશે, તો કે ઓમેગા t પછી માઈનસ અહીંયા લખવાનું kx પ્લસ phi, બરાબર। સાથે સરખાવતા હવે લંબગત હાર્મોનિક તરંગ અને પ્રગામી તરંગ આ બંને સમીકરણને આપણે સરખાવીએ તો કંપ વિસ્તાર એ બરાબર કેટલા મળશે આપણને? 3 સેન્ટીમીટર। ત્યાર પછી કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 36, કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 36 રેડિયન પર સેકન્ડ। હવે આપણે જાણીએ છીએ કે ઓમેગા બરાબર શું થાય, 2 પાઈ ના છેદમાં t, તો આપણને આવર્તકાળ t મળી જાય, t બરાબર 2 પાઈ ના છેદમાં ઓમેગા, 2 પાઈ છેદમાં ઓમેગા ની કિંમત કેટલી છે? 36, તો 18 2 36, તો પાઈ ના છેદમાં 18 સેકન્ડ, આ આપણને આવર્તકાળ મળી ગયું। ત્યાર પછી આપણે તરંગ સદિશ અથવા તો પ્રસરણ અચળાંક અથવા તો તરંગ સંખ્યા શોધીએ, અહીંયા માઈનસ k છે, અહીંયા પ્લસ 0.018 છે, તો k બરાબર માઈનસ 0.018 થશે, બરાબર। k બરાબર શું થાય, તો કે 2 પાઈ ના છેદમાં લેમ્ડા બરાબર માઈનસ 0.018, તો લેમ્ડા બરાબર માઈનસ 2 પાઈ ના છેદમાં 0.018, બે વડે એને આપણે ભાગી નાખીએ તો અહીંયા કેટલા આવશે? 9, બરાબર। પણ 0.09 ખાલી 9 નહીં, કેટલા આવશે? 0.09, તો લેમ્ડા બરાબર માઈનસ પાઈ ના છેદમાં 0.09 સેન્ટીમીટર, બરાબર છે। તરંગ લંબાઈ આપણને બધા એકમો સેન્ટીમીટરમાં આપેલ છે, તો લેમ્ડા બરાબર આપણને કેટલું મળે છે? માઈનસ પાઈ ના છેદમાં 0.09 સેન્ટીમીટર। હવે આપણે શોધીએ એની ઝડપ, તો ઓમેગા આપણી પાસે છે અને k આપણી પાસે છે, તો v બરાબર ઓમેગા ના છેદમાં k, તરંગ પ્રસરણની ઝડપ શોધવા માટેનું સૂત્ર છે, તો v બરાબર ઓમેગા, ઓમેગા આપણને કેટલું મળ્યું છે? તો કે 36, અને k આપણી પાસે કેટલું છે? કે માઈનસ 0.018, બરાબર છે। તો 36 ભાગ્યા માઈનસ 0.018 કરશો તો b બરાબર આપણને મળશે માઈનસ 2000 સેન્ટીમીટર પર સેકન્ડ। હવે એને આપણે મીટરમાં ફેરવી નાખીએ તો b બરાબર માઈનસ 20 મીટર પર સેકન્ડ। હવે અહીંયા આપણને ઝડપમાં ઋણ નિશાની મળે છે,
ધન દિશા આપણે કઈ લેવાની ડાબી થી જમણી બાજુ અહીંયા આપણે ઋણ દિશાની મળે છે એટલે તરંગ પ્રસરણની દિશા કઈ હશે તો કે જમણી થી ડાબી બાજુ અહીં ઋણ નિશાની દર્શાવે છે કે પ્રસરણની દિશા જમણી થી ડાબી બાજુ છે બરાબર પ્રસરણની દિશા આપણે શોધવાની હતી એ કઈ છે તો કે જમણી થી ડાબી બાજુ તો આ થઈ ગયો પ્રશ્ન નંબર એ નો જવાબ સૌથી પહેલા આપણે જે તરંગ આપેલું છે તે કેવું તરંગ છે તો કે પ્રગામી તરંગ છે કારણ કે આપણે જે સમીકરણ આપેલું છે એની સરખામણી આપણે પ્રગામી તરંગના વ્યાપક સમીકરણ સાથે કરી શકીએ છીએ માટે આપેલું લંબગત હાર્મોનિક તરંગ એ પ્રગામી તરંગ છે બરાબર અને એની ઝડપ કેટલી છે -20 મીટર પર સેકન્ડ હવે આ માઈનસ નિશાની શું દર્શાવે છે તો કે તરંગ છે જમણી બાજુથી ડાબી બાજુ પ્રસરણ પામે છે જો ધન દિશા આવી હોય બરાબર ધન નિશાની તો તરંગ પ્રસરણની દિશા કઈ થાય તો કે ડાબીથી જમણી બાજુ ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર બી પૂછેલો છે કંપ વિસ્તાર અને આવૃત્તિ તો કંપ વિસ્તાર a બરાબર આપણને અહીંયા મળી ગયું છે કેટલું છે 3 સેન્ટીમીટર અને આવૃત્તિ ન્યુ બરાબર શું થશે 1/t કારણ કે આવૃત્તિ અને આવર્તકાળ બંને એકબીજાના વ્યસ્ત છે તો ન્યુ બરાબર 1/t આપણને કેટલું મળ્યું છે π/18 તો ન્યુ બરાબર કેટલું થશે 18/5 એકમ લખ્યા આપણે હર્ટ્ઝ બરાબર છે હવે આની તમે કિંમત મૂકી અને સાદરૂપ આપો પાઈ ની જગ્યાએ તમે 3.14 મૂકી દો તો એ તમને કિંમત મળશે 5.73 હર્ટ્ઝ બરાબર પાઈ ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 3.14 18/3.14 કરશો તો તમને 5.73 હર્ટ્ઝ મળી જશે તો પ્રશ્ન નંબર બી માં આપણને કંપ વિસ્તાર અને આવૃત્તિ માર્યા હતા તો કંપ વિસ્તાર 3 સેન્ટીમીટર અને આવૃત્તિ 5.73 હર્ટ્ઝ ત્યાર પછી પ્રશ્ન નંબર સી છે ઉદ્ગમ પાસે મૂળ કળા કેટલી હશે તો ઉદ્ગમ પાસે મૂળ કળા phi બરાબર π/4 મૂળ કળા phi બરાબર કેટલી થશે π/4 રેડિયન ક્લિયર તો આ પ્રશ્ન નંબર સી નો જવાબ છે અને ત્યાર પછી પ્રશ્ન નંબર ડી પૂછેલો છે તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર હવે તરંગમાં બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે શું થાય તરંગ લંબાઈ લેમ્ડા અને લેમ્ડા બરાબર આપણને કેટલું મળ્યું છે તો કે -π/0.09 તો લેમ્ડા બરાબર -π ની કિંમત આપણે મૂકી દઈએ 3.14/0.09 બરાબર છે તો લેમ્ડા બરાબર આનું તમે સાદરૂપ આપશો તો તમને જવાબ મળશે 3.5 સેન્ટીમીટર બરાબર હવે અહીંયા આપણે ઋણ નિશાની અવગણી નાખી ઋણ નિશાની અવગણતા શું કામ ઋણ નિશાની અવગણી નાખી છે તો કે અંતર છે એ ક્યારેય ઋણ હોય નહીં અને તરંગ લંબાઈ એ એક પ્રકારનું અંતર છે એટલા માટે આપણે ઋણ નિશાની અવગણી નાખીએ છીએ આપણે શું લખીએ છીએ ધન બરાબર તો લેમ્ડા બરાબર 3.5 સેન્ટીમીટર કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર છે તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 15.8 કે જેની અંદર આપણને ચાર પ્રશ્નો પૂછેલા હતા એક જ આપણને લંબગત હાર્મોનિક તરંગનું સમીકરણ આપેલું હતું બરાબર એને આપણે પ્રગામી હાર્મોનિક તરંગના વ્યાપક સમીકરણ સાથે સરખાવી અને ખૂબ જ સરળતાથી આપણે ચારે ચાર પ્રશ્નોના જવાબ આપી શકીએ બરાબર
તો જોઈ લો આપો દાખલો વ્યવસ્થિત ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.9 જોઈએ હવે જો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.9 ગણીએ જો એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે સ્વાધ્યાયના 15.8 માં રજૂ કરેલ તરંગ માટે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.8 એમાં આપણને તરંગનું સમીકરણ શું આપેલું હતું તો કે yxt બરાબર 3 sin કૌંસમાં 36t + 0.018x + π/4 આ તરંગ માટે x બરાબર 0 x બરાબર 0 2 અને 4 સેન્ટીમીટર માટે સ્થાનાંતર y વિરુદ્ધ સ્થાનાંતર y વિરુદ્ધ t નો આલેખ આપણે દોરવાનો છે આ આલેખોના આકાર કેવા છે પ્રગામી તરંગમાં દોલન ગતિ એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબતોમાં જુદી પડે છે કંપ વિસ્તાર આવૃત્તિ કે કળા બરાબર ફરીવાર રકમ વાંચું છું કે સ્વાધ્યાયના દાખલા નંબર 15.8 માં રજૂ કરેલું તરંગ સમીકરણ yxt = 3 sin કૌંસમાં 36t + 0.018x + π/4 x = 0 2 અને 4 સેન્ટીમીટર માટે સ્થાનાંતર y વિરુદ્ધ t નો આલેખ દોરો અને એ આલેખનો આકાર કેવો હશે એ આપણે કહેવાનું છે પ્રગામી તરંગોમાં દોલન ગતિ કરતા એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબતોમાં જુદા પડે છે કંપ વિસ્તાર આવૃત્તિ કે કળા બરાબર તો સૌથી પહેલા આપણે આ જે સમીકરણ આપેલું છે એ સમીકરણ માટે આપણે x = 0 2 અને 4 સેન્ટીમીટર માટે સ્થાનાંતર કેટલા હશે એ શોધી લઈએ તો આપેલા તરંગ માટે x = 0 x = 2 અને x = 4 સેન્ટીમીટર માટે સ્થાનાંતર અનુક્રમે y1 y2 અને y3 છે બરાબર છે x = 0 માટે સ્થાનાંતર y1 x = 2 માટે સ્થાનાંતર y2 અને x = 4 માટે સ્થાનાંતર કયું લેવાનું છે આપણે y3 તો આપણે y1 અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકીશું 0 ઇન્ટુ t બરાબર સમીકરણ શું થશે તો કે 3 sin કૌંસમાં 36t પ્લસ આ પદ કેવું થઈ જશે 0 કારણ કે x બરાબર આપણે 0 મૂકવાનું છે પ્લસ π/4 સમીકરણ નંબર 1 ત્યાર પછી x = 2 માટે સ્થાનાંતર કયું લેવાનું છે y2 કૌંસમાં શું આવશે 2 ઇન્ટુ t બરાબર 3 sin કૌંસમાં 36t પ્લસ અહીંયા 0.018x છે પણ x ની કિંમત આપણે 2 લેવાની છે એટલે 18 તો કેટલા થઈ જશે 36 0.036 પ્લસ π/4 ખ્યાલ આવે છે અહીંયા આપણે x = 2 મૂકીએ તો 0.018 * 2 એટલે 0.036 અને y3 x = 4 માટે આપણે શું લેવાનું છે સ્થાનાંતર y3 તો 4t = 3 sin કૌંસમાં 36t + તો અહીં x ની જગ્યાએ 4 મૂકો તો 18 ચોક 72 તો 0.072 + π/4 સમીકરણ નંબર 3 બરાબર છે હવે આ સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 એનો આપણે y વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો એ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે sin આકારનો મળે બરાબર છે અહીં આપેલા સમીકરણ 1 2 અને 3 માટે y વિરુદ્ધ t નો આલેખ આકૃતિમાં
દર્શાવ્યા પ્રમાણે સાઇન આકારનો મળે બરાબર છે અહીંયા આપણે આકૃતિમાં y વિરુદ્ધ t નો અલગ અલગ ત્રણ સ્થાનાંતરો માટે આલેખ દર્શાવેલો છે અને એનો જે આકાર છે એ કેવો છે સાઇન વિધેયના આકાર જેવો છે આ જે પહેલું તરંગ છે બરાબર એ કોના માટે છે તો કે y 0 t માટે આના માટે બરાબર ત્યાર પછી અહીંયા આપણે y1 લખીએ અહીંયા y2 લખીએ અને અહીંયા y3 લખીએ પછી આ બીજો જે આલેખ છે એ કોના માટે છે તો કે x 2 સ્થાન માટે અને ત્રીજો જે આલેખ છે એ કોના માટે છે તો કે x 4 સ્થાન માટે તો આ ત્રણે ત્રણ જે સમીકરણો છે એ ત્રણે ત્રણ સમીકરણમાં y વિરુદ્ધ t ના આલેખનો જે આકાર છે એ આપણને કેવો મળે છે તો કે સાઇન વિધેયના આકાર જેવો મળે છે હવે આ જે પ્રગામી તરંગ છે એ કઈ બાબતમાં જુદું પડે છે કંપ વિસ્તાર આવૃત્તિ કે પછી એની મૂળ કળા એ આપણે કહેવાનું છે બરાબર તો પ્રગામી તરંગ કાં એક બિંદુથી બીજા બિંદુ સુધી બીજા બિંદુ સુધી ગતિ કરે ત્યારે કંપ વિસ્તાર 3 સેન્ટીમીટર અને આવૃત્તિ 5.73 હર્ટ્ઝ જેટલી સમાન રહેશે પરંતુ એક બિંદુથી બીજા બિંદુ માટે મૂળ કળા કેવી હશે જુદી જુદી હશે બરાબર છે આ ત્રણે ત્રણ પ્રગામી તરંગોના કણો ઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી ગતિ કરે ત્યારે ત્રણેય માટે કંપ વિસ્તાર કેવો છે સમાન છે કેટલો છે તો કે 3 સેન્ટીમીટર જેટલો અને ત્રણેય માટે આવૃત્તિ કેટલી મળશે તો કે 5.73 હર્ટ્ઝ જેટલી બરાબર છે અને આ 5.73 ક્યાંથી આવ્યા તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 5.8 ગણ્યો એમાં આપણે આવૃત્તિનું મૂલ્ય મેળવ્યું 5.73 બરાબર છે હવે બદલાશે શું તો કે કંપ વિસ્તાર અને આવૃત્તિ તો સમાન રહેશે વધ્યું શું હવે તો કે કળા બરાબર ઈ કળા બદલાશે હવે કળા છે ઈ x 0 સ્થાન માટે x 0 માટે કળા કેટલી છે તો કે π/4 ખાસ ધ્યાન રાખજો x 0 માટે કળા π/4 ત્યાર પછી x 2 માટે કળા કેટલી થશે તો કે 0.036 પ્લસ π/4 અને x 4 માટે કળા 0.072 પ્લસ π/4 બરાબર એટલે મૂળ કળા છે એ બદલાય જ્યારે તરંગનો કણ એક બિંદુથી બીજા બિંદુ સુધી ગતિ કરે ત્યારે એનો કંપ વિસ્તાર અને આવૃત્તિ સમાન રહેશે પણ કળા શું થશે બદલાશે x 0 માટે કળા π/4 પછી x 2 માટે કળા 0.036 પ્લસ π/4 અને x 4 માટે કળા 0.072 પ્લસ π/4 બરાબર છે તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 15.9 તો આજના લેક્ચરના આ પાંચે પાંચ દાખલાઓ છે એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો ન ખબર પડે ત્યાં પૂછી લેજો બરાબર નેક્સ્ટ લેક્ચરમાં હવે જે કાંઈ બાકીના દાખલાઓ છે એ ગણીશું બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત